જૂનાગઢ કોર્પોરેશન ખાતે મહાશિવરાત્રી મેળાને લઈ એક બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં જ્યારે ભવનાથ ક્ષેત્રમાં અને ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ગઈકાલે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગની બેઠક યોજાયા બાદ કોર્પોરેશન ખાતે કમિશનર શ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં કોર્પોરેશનના પદાધિકારીઓ સભ્યો કર્મચારીઓની ડિટેલ મિટિંગ મળી હતી. મિટિંગમાં મહાશિવરાત્રિના મેળામાં આવતા ભાવિક ભક્તોની સુખ સુવિધાને લઈ વિવિધ ચર્ચા કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના મેળા રૂટમાં લાઇટ, પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા તાત્કાલિક પૂર્ણ કરવા પણ કમિશનરે જણાવ્યું હતું. આ તકે મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાના આયોજન બાબતની એક ડિટેલ મિટિંગ અમારી કન્ડક્ટ થઈ. ગઈકાલે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તમામ બ્રાન્ચેસ જે અને તમામ ઓફિસીસ જે આની સાથે સંકલનમાં હોય છે મેળાના આયોજન, એ બધાની મિટિંગ થયેલી. આજે કોર્પોરેશનના ડિટેલ કામો બાબતની ચર્ચાઓ થઈ, ઘણી વ્યવસ્થાઓને સારી રીતે કરવા બાબતની અમારા તરફથી નિર્ણયો થયા છે. ખાસ કરીને સફાઈ બાબતમાં ખૂબ સારું એ આપી શકાય આ વખતે. સાથે સાથે દરેક જેટલા ટોયલેટ્સ છે એને એક મેપ કરી અને લોકોને આરામથી ટોયલેટના સાઇનેજીસ મળે એ જોઈએ. પાણીની વ્યવસ્થા ખૂબ સારી રીતે આપી શકાય. સાથે સાથે દરેક ઉતારાઓના કચરો વ્યવસ્થિત કલેક્ટ થાય, એમનું પાણી ત્યાંથી નિકાલ સારી રીતે થાય અને બેરિકેડિંગની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવે જેથી લોકોને ખૂબ સારી અનુકૂળતા રહે અને ખૂબ એમને સચવાઈ રહે એમની વ્યવસ્થા. સાથે સાથે એની કેસ ઓફ ઇવેન્ચ્યુઅલિટી મહાનગરપાલિકાનો સ્ટાફ એકબીજાના સંપર્કમાં રહી શકે તેવું એક નેટવર્ક બનાવવાની પણ એક આયોજન કરવામાં આવ્યું છે. નવું મેં જેમ આપને કીધું એમ કે અમે દરેક ટોયલેટ મેપ કરીશું હવે વિસ્તારમાં આવતા, પ્રાઇવેટ પબ્લિક બધા, અને લોકો ટોયલેટ્સ આસાનીથી આઈડેન્ટિફાઈ કરી શકે કે ક્યાં છે, કઈ રીતે પહોંચાય છે એવું થશે. સાથે સાથે કોર્પોરેશન હવે પોતાનું એક નેટવર્ક બનાવવાનું વિચારી રહ્યું છે કે જ્યારે બધા ઓફિસર્સને બધા જ્યારે મોબાઈલ બહુ વધારે લોકોના હાજરીમાં જો ટાવરના નાના પ્રશ્નો આવે તો અમારી પોતાની એક વોકી ટોકીની વ્યવસ્થા હોય, હજી અમે આજે વિચારણાધીન છે એ વસ્તુ. સાથે સાથે આપણે બેરિકેડિંગમાં ને એમાં પણ થોડું લોકોને અગવડતા ના પડે એ પ્રકારનું સારું એવું આયોજન અમે કરવા આગળ વધી રહ્યા. દર વર્ષની જેમ આ વખતે પણ 132 જેવા સ્ટોલ ઇન ધ સેન્સ કે ઉતારાઓનું ઊભું થશે. એની અમે લગભગ 5 તારીખ સુધીમાં અમે એનું 5 તારીખે તો અમારી એની હરાજી છે, 4-1 તારીખ સુધીમાં એનું બધું માર્ક થઈ જશે, 5 તારીખે એની હરાજી થઈ જશે. અને આ વખતે ઉતારા ધારકોને એક એક જે ઉતારો જે ફાળવેલા હશે એમને પણ અમે અલગથી જે કોઈ એમની જરૂરી સુવિધાઓ હશે એનું અલગથી અમે એને રિક્વાયરમેન્ટ પણ માંગવાના છીએ.